અમદાવાદ પોલીસ કમિશનરનો ક્લાસીસ બંધ કરાવવાનો નિર્ણય અયોગ્ય. જે લોકો પાસે યોગ્ય ફાયર સેફટીની સુવિધા હોય તેને ક્લાસીસ ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઈએ. 70%થી વધારે ક્લાસીસમાં ફાયર સેફટીની યોગ્ય સુવિધા હોવાનો સંચાલકોનો દાવો સામે આવ્યો છે. જો તંત્ર દ્વારા ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય નહીં કરવામાં આવે તો ક્લાસીસ સંચાલકો હાઈકોર્ટના શરણે જશે. ક્લાસીસ સંચાલકો કે જે લોકોએ દાવો કર્યો છે કે જે લોકો પાસે ફાયર સેફટીના સાધનો છે તેવા લોકો ટ્યુશન ક્લાસીસ શા માટે બંધ કરે. જે લોકો પાસે ફાયર સેફટીના સાધનો છે અને તમામ સાધનોથી સજ્જ તેમના ટ્યુશન ક્લાસીસ છે તેવા લોકોએ દાવો કર્યો છે કે અમે તો અમારા ટ્યુશન ક્લાસીસ ચાલુ કરીએ. અને ક્લાસીસના સંચાલકોએ આ નિર્ણય કર્યો છે. જો આવનારા સમયમાં તંત્ર દ્વારા ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય નહીં કરવામાં આવે તો ક્લાસીસ સંચાલકો હાઈકોર્ટના શરણે જશે. 70થી વધુ ક્લાસીસમાં ફાયર સેફટી હોવાનો દાવો. વધુ વિગતે વાત કરવા ગૌરવ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, તમામ જે ક્લાસીસો છે તેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ જે ક્લાસીસમાં તમામ સુવિધાઓ છે, ફાયર સેફટી પણ છે, તેવા ક્લાસીસના સંચાલકો હવે સામે આવ્યા છે અને ક્લાસીસ શરૂ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. શું કહેશો? હજી વાત કરતા જે રીતે સુરતની ઘટના ઘટી ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર અસરમાં આવ્યા હતા અને જે ક્લાસીસમાં ફાયર સેફટી ના હોય તે સહિત તમામ સ્થાનોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જે લોકો પાસે ફાયર સેફટીની યોગ્ય સુવિધા નથી તેઓ સુવિધા શરૂ કરે ત્યારબાદ જ તેમને ક્લાસીસ શરૂ કરવાનો છે. જેના સંદર્ભમાં આજે ક્લાસીસ સંચાલકો એકઠા થયા હતા. ગુજરાત વાલી મંડળના પ્રમુખ કરુણભાઈ પટેલની આગેવાનીમાં તમામ ક્લાસીસ સંચાલકો એકઠા થયા હતા. તેમને સુરતમાં જે ઘટના ઘટી હતી વિદ્યાર્થીઓને આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. કેન્ડલ સળગાવીને તેમને શાંતિ શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ પોલીસ કમિશનરની સામે તેમને બંધ પોકાર્યું તેવું કહ્યું હતું. જરાય નવાય નહીં, કારણ કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે ક્લાસીસોમાં પૂરતી વ્યવસ્થા છે તે ક્લાસીસોને બંધ કરવાનો નિર્ણય યોગ્ય નથી. માટે તેઓ આ મુદ્દે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છે. તેમનો દાવો છે કે અમદાવાદની જે ક્લાસીસ છે તેમાંથી લગભગ 70%થી વધારે ક્લાસીસમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા છે. માટે જે જગ્યાએ પૂરતી સુવિધા છે તે ક્લાસીસ બંધ ન કરવી તેવી તેમની માંગણી છે. બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ.